જે પ્રકારે ચિરાગભાઈ ઝવેરી જેમનું કામ અને નામ જ કાફી હતું, કારણ કે દરેક વ્યક્તિ ચિરાગભાઈનું નાનામાં નાનો વ્યક્તિ જ્યારે કામ લઈને આવે તેનું કામ ચિરાગભાઈ કરતા હતા. બરાબર. તમામ વ્યક્તિ આજે ચિરાગભાઈના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છે. માત્ર ને માત્ર ચિરાગભાઈ ઝવેરી નામ જ ખાલી કાફી હતું. કોઈ પણ પ્રશ્ન હોય જ્યારે વિપક્ષની અંદર ચિરાગ એટલે ચિરાગ જ હોય. જીવનની શરૂઆતથી અંત સુધી અમે બંને જોડે રહ્યા છે. ખરેખર પહેલી ચૂંટણી લડ્યો તારે ચિરાગ. હું અપક્ષ ચૂંટણી લડતો હતો, ચિરાગ કોંગ્રેસમાંથી લડતો હતો, છતાં એની કેનવાસિંગ કરવા. કારણ કે સિયાજી સ્કૂલમાં ભણતો હતો મારી ભાઈની જોડે, ત્યારથી કોલેજની પહેલી ચૂંટણી લડાઈ FR ત્યારથી, અને કોર્પોરેશનની ચૂંટણી પછી 50 વર્ષથી અમારો જે ભાઈબંધનો જે ભાઈબંધ ભાઈનો બંધ હતો એ આજે એક તૂટી ગયો છે. સવાલ એ છે કે માધલપુરને લોકોને કહેવા માંગુ છું કે ચિરાગ જ્યારે પહેલી ચૂંટણી લડ્યો ત્યારે આ માધલપુર જંગલ જેવો હતો. આ માધલપુરને ચિરાગની રોશની ફેલાવનાર જ ચિરાગ છે. એની કારકિર્દીને તો તમે યાદ કરતા રહેશો માધલપુરના લોકો. અને એક આગવી સૂઝબૂઝવાળો વ્યક્તિ, સમયથી પહેલા સમયને પારખી જાય એવો વ્યક્તિ. મારો તો જીવનનો એક સાથી એક હાથ કપાઈ ગયો છે. મારી પાસે કોઈ શબ્દો નથી, પણ ભગવાનને પ્રાર્થના કરું કે એમના પરિવારજનોને શક્તિ પ્રદાન કરે, એ આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે, સારી યોનિમાં જન્મ થાય. અને ભગવાનની પ્રાર્થના કરું છું કે એમના જીવનમાં એમના પરિવારના જીવનમાં કોઈ દુઃખ નહીં આવે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. ચિરાગની છત્ર છાયા એમના પરિવાર ઉપર પડતી રહે અને હંમેશા ઝગમગાતું રહે. આજે જે દુઃખ આવી પડ્યું છે એમની વાઈફ ઉપર, કલ્પના ઉપર, જેને જે મારા ભાઈને આજે છેલ્લા 50 વર્ષથી રાખી બાંધે છે, એ દુઃખ સહન કરવાની શક્તિ આપે મારી બહેનને. અને આ પરિવાર કે જે આ માધલપુરને અને વડોદરા શહેરને આપ્યું છે એનો હંમેશા ઋણી રહેશે. અને હંમેશા એના બતાવેલા માર્ગો જે આગવી સૂઝબૂઝ છે એને અમે ગ્રહણ કરતા રહીશું. અને મને લાગે છે કે મારો સાથી મારા સાથે જતો રહે છે અને એની પ્રેરણાથી કંઈક ને કંઈક અમે આગળ કરતા રહીશું. જીવનમાં મેં આવું સંઘર્ષ નથી જોયું, આટલો દુઃખ મેં નહીં જોયો કે મેં તેની સાથે રહ્યો જે મારા કરતાં નાનો અને મારા કરતાં વહેલો જતો રહે તો એક આપ તૂટી પડે એવું મને લાગે છે. પણ ભગવાને જે કર્યું હશે કંઈ સારું જોયા માટે કર્યું હશે. અને એટલું જ કહું છું કે ભગવાન એમના પરિવારને અને એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રદાન કરે. તમારા કરતા નાના હતા પરંતુ એની વાતો આજે પણ યાદ છે, દિલમાં વાગે છે, એવી કઈ વાત હશે કે આજે દિલમાં? એની વાત એવી છે કે જ્યાં જ્યાં કોઈ પણ પ્રોબ્લેમ આવે એટલે આગળ આવીને કહી દે કે ભાઈ એસા હોને વાલા હે. એની આગવી સૂઝબૂઝ એક એક માણસને પારખી શકતો હતો કે આ કેવો છે ને આ કેવો છે. એની આગવી સૂઝબૂઝ હતી અને એ સૂઝબૂઝને ખરેખર પ્રણામ કરું છું. આવી સૂઝબૂઝ દરેકમાં નથી હોતું, પણ એની સૂઝબૂઝ હતી. બજેટના સમયમાં યાદ કરવું પડશે, કોઈ એવા પ્રોબ્લેમ આવશે ત્યારે યાદ કરવું પડશે, અને સભામાં બોલવાની જે એની છટા હતી એને યાદ કરવું પડશે. એના દરેક પ્રસંગોને યાદગાર રૂપે યાદ કરવું પડશે. અને ભગવાન શક્તિ આપે લોકોને એ જ ભગવાનથી પ્રાર્થના કરું છું. ભગવાન શક્તિ આપે તમના પરિવારજનોને. જે પ્રકારે આપ જોઈ શકો છો જે માધલપુરમાં લોકોનું દોડાપુર છે એ માત્ર ને માત્ર ચિરાગભાઈ ઝવેરી માટે જ છે. સ્વર્ગીય ચિરાગ ઝવેરી જે અંધારી વિદાય આ દુનિયામાંથી લીધી છે ત્યારે સૌ કાર્યકરો સ્નેહીજનો અને પરિવારજનો ઉપર જે આ અંધારી આફત આવી છે એમાં પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન એમને આપે.
સાથે જે રીતે સતત લોકસેવામાં 35-1 વર્ષ સુધી જોડાયેલા રહ્યા, તમામ જાતિ ધર્મ નાત જાતના ભેદભાવ વગર અને કોઈ પક્ષી પક્ષીથી ઉપર ઉઠીને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસનું કોઈ કામ હોય એને કઈ રીતે એના કામમાં એને મદદરૂપ થઈને એમના કામો થઈ શકે, લોકોના સારા એવા કામો થઈ શકે, સતત એ ભાવના સાથે લોકસેવામાં અવિરતપણે જોડાયેલા રહ્યા. અને તેથી જ આપણે જોઈ શકીએ કે આજે તમામ લોકોના હૃદયમાં સ્થાન એમને મેળ્યું છે અને આજે ખૂબ મોટી જનમેદની એમના અંતિમ દર્શન માટે અહીંયા ઉમટી છે. એ જ સાચા લોકસેવક તરીકે એમને સતત લોકો વચ્ચે રહીને લોકોના કામ કર્યા છે. અને આજે જ્યારે એમની અંધારી વિદાય આ દુનિયામાંથી થઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે પણ ખૂબ મોટી, ક્યારેય પૂરી ના શકાય એવી ખોટ કોંગ્રેસ પાર્ટી માટે પણ આવીને ઊભી છે. સતત લોકોના કામમાં જોડાઈ રહ્યા, ધાર્મિક કામોમાં પણ સતત એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. એવા ચિરાગભાઈજી આજે આપણી વચ્ચે નથી ત્યારે એમના શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને ભગવાનના ચરણોમાં વંદન કરીએ છીએ અને એમને પ્રભુ સદગતની આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ. સ્વાભાવિક છે કે જાન્યુઆરી 87 થી અમે બંને કોર્પોરેટર તરીકે જુદા હતા અને 7 દિન સુધી રાજકારણમાં સક્રિય હતા. પાર્ટીઓ અલગ થઈ છતાં પણ સંબંધો ઘરોબે એક સરખો જ હતો. આજે ખરેખર એક અંગત મિત્રને સાથી ગુમાવવાનું દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ જે રીતે અવસાન થયું છે નાની વયે ત્યારે વધારે દુઃખ થાય છે. અને અમને તો શહેરને તો ખોટ પડી છે પણ અમને અંગત રીતે પણ એક મોટી ખોટ પડી હોય એવું દેખાય છે. હું એમને શ્રદ્ધાંજલિ આપું છું. જ્યાં પણ એમનો આત્મા હોય પ્રભુ એમને ચીર શાંતિ આપે એવી પ્રાર્થના કરું. જે પ્રકારે શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય ડોબીનાથી પણ તેમને શ્રદ્ધાંજલિ, એવા તો અનેક પ્રસંગો છે કે જે અમે જોડે વિતાવ્યા છે. કારણ કે 87 થી આજ દિન સુધી એટલે લગભગ 38 વર્ષ સુધી અમે જોડે જે તે રહ્યા છીએ. કીધું એમ પાર્ટીઓ અલગ અલગ હતી છતાં પણ અંગત ગર્વભાવ તો દર મહિને એકવાર અમે અમારો જૂનો ગ્રુપ ભેગું થતો હતો અને બધી જ જાતની ચર્ચાઓ થતી. એ અમેરિકા ગયા એના 4 દિવસ પહેલાં પણ અમે સાથે હતા અને આવીને પછી મળીશું એવી વાત પણ થઈ હતી. ત્યારે દુઃખ થાય છે કે આવીને મળવાનું હતું અને આ રીતે મળવાનું થાય એટલે સ્વાભાવિક દુઃખ થાય છે. ત્યારે તમામ રાજકીય પક્ષ હોય કે પછી તમામ પક્ષ અહીંયા પહોંચ્યા છે અને તમામ તેમના અંતિમ દર્શન કરવા માટે માનવ હરામન છે. આપ જોઈ શકો છો જે મોટી સંખ્યામાં લાઈન પડી છે અને જે દરેક વ્યક્તિથી લઈને દરેક નેતા, દરેક રાજકીય પક્ષ, ચાહે કોંગ્રેસ હોય ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, તમામ માધલપુર વિસ્તારનો એક નામી વ્યક્તિ ચિરાગભાઈ અને આજે ચિરાગ ઉજાઈ ગયા. ચિરાગભાઈ ઝવેરી એ માંજલપુર વિસ્તારની અંદર એક ખૂબ મોટું નામ અને એવું વ્યક્તિત્વ જે દરેકના હૈયે વસેલું હોય, દરેકના ઘરમાં તેનું નામ હોય એવું વ્યક્તિત્વ અને વર્ષો સુધી કોર્પોરેશનની અંદર એક કોર્પોરેટરના રૂપની અંદર સમાજ સેવાનું કામ જેમણે કર્યું છે, આ વ્યક્તિ જ્યારે આપણી વચ્ચે આજે નથી રહ્યા ત્યારે પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું કે તેમની આત્માને ચીર શાંતિ મળશે, પ્રભુ ચરણોમાં શાંતિ મળે. આપણી સાથે નરેન્દ્ર રાવત છે, તેમની સાથે વાત કરું છું કારણ કે તેઓ તો તેમની સાથે રહીને કામ કર્યું છે. નરેન્દ્રભાઈ, ચિરાગભાઈ જોડે કામ કર્યું છે, આજે પણ તેમની યાદ તમને થયું છે, શું દુઃખ થાય છે? અત્યંત દુઃખ સાથે અને કોંગ્રેસ પક્ષે એક દિગ્ગજ નેતા, અનુભવી નેતા ખોયો છે. પરંતુ એ તો મારા યુનિવર્સિટીના રાજકારણમાં એ સિનિયર નેતા હતા, ત્યારબાદ અમે ધુરા સંભાળી અને એના પછી અમે કોંગ્રેસમાં જોડાયા. પછી એને સુરા યુથ કોંગ્રેસ, શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અને એ સમયે એ સતત 30 વર્ષથી કોર્પોરેશનમાં ચૂંટાતા હતા. ખૂબ અનુભવીને અભ્યાસુ અને વડોદરા શહેર માટે એક જરૂરી નેતા કે જેને કોર્પોરેશન અને નેતાગીરીનું જ્ઞાન હતું અને ખૂબ કામમાં એક્સપર્ટ ગણી શકાય કે એની પાસેથી શીખવાનું હોય એવા નેતાનું અચાનક યુવાન વયે અવસાન થવાથી કોંગ્રેસ પક્ષને ખોટી મોટી ખોટ પડી છે. મારા તો અંગત મિત્ર, પારિવારિક મિત્ર હતા, અમે સાથે
ખૂબ રહ્યા છીએ અને રાજકીય રીતે પણ ખૂબ કામગીરી સાથે કરી છે, આંદોલનો કર્યા છે, જેલમાં ગયા છે, અને એ વિપક્ષના નેતા હતા, ડેપ્યુટી મેયર હતા ત્યારે પણ અમે સાથે રહીને કામગીરી કરી છે. એમની ખોટ પૂરી શકાય એમ નથી. હું તો એમ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે કોર્પોરેશનમાં ચૂંટાઈને આવે તો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન બી એમની સલાહ લેતા હતા, એવા અનુભવી દિગ્ગજ નેતાની વડોદરા શહેરને અને કોંગ્રેસ પક્ષને વિશેષ ખોટ પડી છે. એમના પરિવારને શ્રદ્ધાંજલિ અર્પું છું, દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અમે એક મિત્ર ખોયો છે એનો પણ અમને ખૂબ મોટો રંજ છે. નરેન્દ્રભાઈ, સવાલ એ છે કે આજે પણ તમે એમની સાથે કામ કર્યું છે, આજે પણ એમની વાતો તમને યાદ આવતી હશે. એક એમની એક લાક્ષણિકતા હતી કે એ જય ભોલે કરીને દરેકને સંબોધન કરતા હતા અને ખૂબ મીણાપીવણવાળા વ્યક્તિ, કે કોઈની બી સાથે તરત સંબંધ બાંધી લે અને મજાનો વ્યક્તિ, હંમેશા નિરાળો હસતો અને દરેકની એમના લેવલ પ્રમાણે વ્યક્તિ સાથે મળી જાય. ખૂબ ઘણી બધી યાદો છે કે જેમાં અમે તો ખૂબ સાથે રહ્યા છીએ. તહેવાર હોય કે દિવાળી હોય, અમે પરિવાર સાથે સાથે જમવા જતા હતા, એટલે ખૂબ જ નજીકના હતા. ઘણા બધા સંસ્મરણો છે. આજે તો તમે જોઈ શકો છો કે માજલપુરની અમને વિશેષ સેવા કરી છે, એક કાઉન્સિલર તરીકે ખૂબ સફળ વ્યક્તિત્વ, અને એના રાજકીય લોકોએ એનામાંથી પ્રેરણા લેવી જોઈએ કે એ કેવી રીતે કામગીરી કરતા. વિશેષ ખોટ, ખૂબ દુઃખ અને રંજ સાથે શોકાંજલિ અર્પણ કરું છું. ખૂબ ખોટ રહેશે, કારણ કે માજલપુર માટે અને સાથે વડોદરા માટે પણ તમામ જે પ્રકારે તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા, અંતિમ દર્શન કરવા માટે અહીં પહોંચ્યો છે, અને જે પ્રકારે તેમનું નામ હતું, તેમનું કામ હતું, અને આજે પણ દરેક વ્યક્તિ તેમને યાદ કરે છે તેમના માટે જ, કારણ કે તેમનું કામ બોલતું હતું. દરેક નાનામાં નાનો વ્યક્તિ આવતો હોય તો તેમને કેબિનમાં તેઓ બેસાડતા, ચા પાણી પણ ધરાવતા હતા, ત્યારબાદ તેમનું કામ સાંભળતા હતા અને તેમનું કામ કરતા હતા. પરંતુ જે પ્રકારે આ દરેક વ્યક્તિ, આપ જોઈ શકો છો માજલપુરનો દરેક વ્યક્તિ આ મોટી સંખ્યામાં અહીંયા ઉમટ્યા છે, અને જે પ્રકારે આપણી સાથે ભરત ડાંગર છે, પૂર્વ મેયર પણ રહ્યા છે, ભરતભાઈ શું કહેશો? ખૂબ ખોટ પડી છે, કારણ કે જે પ્રકારે ભલે કોંગ્રેસ પક્ષના હતા પરંતુ તેમનો સ્વભાવ આજે પણ યાદ છે. સ્વાભાવિક છે, એમનું જાહેર જીવન એ હંમેશને માટે પક્ષાપક્ષીથી ઉપર રહ્યું હતું. હું મેયર હતો ત્યારે અમારા સાથે કોર્પોરેટ તરીકે રીતે કામ કરવાની મને અવસર પ્રાપ્ત થયો છે. શહેરના હિતમાં અમને મળ્યો છે, એવું ચોક્કસપણે કહીશ કે માત્ર માંજલપુર વિસ્તારે નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરે એક જાગૃત નાગરિક, એક આગેવાન આજે અમને ગુમાવ્યા છે. એમના મિલનસાર સ્વભાવને કારણે દરેકે દરેક આગેવાન સાથે એમનો આત્મીયતાપૂર્વકનો સંબંધ રહેતો હતો, અને કોઈપણ કામ માટે ગમે ત્યારે ફોન કરતા હતા, મળતા હતા, અને આ જ મિલનસાર સ્વભાવને કારણે આજે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે દરેકે દરેક વ્યક્તિના મનમાં દુઃખ છે. વડોદરા શહેરે આઘાતજનક સમાચાર જ્યારે મળ્યા અને એમને વસમી વિદાય થઈ છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમના દિવંગત આત્માને પ્રભુ ચિર શક્તિ આપે, ચિર શાંતિ બક્ષે, અને સાથે સાથે મારા સહિતના સૌ શુભેચ્છકો, અનુયાયીઓ, પરિવારજનોને આ અસહ્ય આઘાત અને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે એ જ પ્રભુ ચરણમાં પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. દરેક વ્યક્તિ તમને યાદ કરે છે, કારણ કે તેમની કાર્ય પદ્ધતિ હતી અને તે જ કાર્ય પદ્ધતિથી જે પ્રકારે દરેક વ્યક્તિ તેમને યાદ કરે છે. આપણી સાથે પૂર્વ વિપક્ષના નેતા અમીબેન રાવત છે. બેન, તમે તેમની સાથે કામ પણ કર્યું છે, આજે દુઃખ થાય છે કારણ કે હસતો ચહેરો આપણી વચ્ચે નહીં. એવું કેવું અતિરેક નહીં હોય કે વડોદરા શહેરમાં કોર્પોરેશનમાં કોઈ જાણકાર, સૌથી વધુ જાણકાર નેતા હતા તો એ ચિરાગભાઈ હતા. 33 વર્ષ સુધી અવિરત સેવા આપી છે. એક ટર્મ એમની સાથે અમે બી કામ કરવાના સહભાગી રહ્યા હતા અને ખૂબ એમનાથી પ્રેરણા બી મળી છે અને એમનાથી કાર્ય પદ્ધતિથી ખૂબ અમે શીખ બી લીધી છે. વર્ષો સુધી પારિવારિક નાતો આ ફેમિલી સાથે રહ્યો છે, ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે એમની ફેમિલીને આ દુઃખમાંથી ઉભરવાની શક્તિ ઈશ્વર આપે. વડોદરા શહેરમાં અને કોંગ્રેસ પક્ષમાં કદાચ એમની ખોટ કદી પૂરાય એવું નથી, કારણ કે આટલા અનુભવી વ્યક્તિ જેના થકી કોંગ્રેસ પક્ષ એઝ અ વિપક્ષના નેતા બી મેં એમની પાસે ખૂબ ઇન્ફોર્મેશન લીધી છે, જ્યારે બી એમની પાસે સલાહ લીધી છે, સચોટ માર્ગદર્શન આપ્યું છે, એ માર્ગદર્શનની ખોટ રહેશે. વડોદરા શહેરમાં માંજલપુરનો જે વિકાસ છે
એ બી આપણે ક્યાંક એમને એટ્રીબ્યુટ કરી શકીએ એ રીતનું છે, કારણ કે એમને સૌથી વધારે માંજલપુરને રિપ્રેઝેન્ટ કર્યું વર્ષો સુધીને, એને માંજલપુરમાં વિકાસ બી એમને ખૂબ ડેવલપમેન્ટ કરાવ્યા છે, ત્યારે આજે એમની અંતિમ વિદાય લઈ રહ્યા છે ત્યારે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ અને ઈશ્વર એમની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ. તમે એમની સાથે કામ તો કર્યું છે, એમની કોઈ વાત યાદ હશે, કારણ કે તમે એમની સાથે કાઉન્સિલર પણ રહ્યા છે એટલે યાદ આવશે. જ્યારે બી સભામાં બેસીશું ત્યારે ચિરાગભાઈ યાદ આવશે, કારણ કે એમને જે રજૂઆતો કરતા હતા ખૂબ રમૂજી રીતે પણ ખૂબ અગત્યના મહત્વના મુદ્દાએ હંમેશા કહેતા હતા, અને અમુક એમની ટિપિકલ સ્ટાઇલ હતી, એ સ્ટાઇલ કોઈ દિવસ ભૂલાય નહીં, અને ખાસ કરીને હેલ્થના ઇસ્યુઝ જ્યારે એ રેઝ કરતા હતા ખૂબ ઇન્ફોર્મડ હતા. એમનો આઈ થિંક ડોક્ટર્સનું ખૂબ મોટું સર્કલ બી હતું, અને જ્યારે બી હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ કે પાણીના ઇસ્યુઝ એ રેઝ કરતા હતા તો એ ખૂબ ડેપ્થમાં અભ્યાસ કરીને કરતા હતા, અને ખૂબ સચોટ રજૂઆતો એમની હોતી હતી. બજેટમાં બી ખૂબ ઝીણવટ ભરી એમની જે રજૂઆતો હતી, આઈ થિંક અમે એમને હંમેશા મિસ કરીશું, ને એમની નાની નાની વાતે આ કરાય ને ના કરાયની જે ટિપ્સ છે. ઘણી વખત એઝ અ વિપક્ષના નેતા બી હું પૂછું, ચિરાગભાઈ આ વર્ષો જૂનો કિસ્સો છે તો આમાં શું થઈ શકે, ને ખૂબ સચોટ માહિતી અમને એડવાઇઝ આપતા હતા. વી વિલ ઓલવેઝ મિસ ઇટ. દરેક નાની નાની બાબત, ચાહે બજેટનો પ્રશ્ન હોય, ચાહે નાનામાં નાનો વ્યક્તિનો પ્રશ્ન હોય, દરેક પ્રશ્ન પર તેઓ દરેક સાથી કાઉન્સિલરને કહેતા હતા, અને તમામ વ્યક્તિ પહોંચ્યા છે, અને જે પ્રકારે જો શકો છો જે મોટી સંખ્યામાં દરેક જણ આવી રહ્યા છે, જે પ્રકારે આ માંજલપુર વિસ્તાર અત્યારે સૌમગ્ન છે તેનું કારણ છે માત્ર ને માત્ર ચિરાગ ઝવેરીના જે અંતિમ શ્વાસ લીધા છે. અમેરિકાની અંદર તેનો હૃદય રોગ આવ્યો ને તેનું મોત થયું, એટલે નાનામાં નાના વ્યક્તિ આજે તમે યાદ કરી રહ્યા છીએ. જે પ્રકારે આપ જોઈ શકો છો તમામ લોકો અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે તેમના સાથી કાઉન્સિલર પણ રહ્યા છે. જય રણછોડ, કલ્પેશ પટેલ, પટેલ સાહેબ શું કહેશો? આજે પણ મિત્ર છે, ભલે રાજકીય પક્ષ પણ મિત્ર તરીકે યાદ આવે છે. મિત્ર તરીકે તો માંજલપુરના ડેવલપમેન્ટમાં એમનું યોગદાન રહેલું જ છે, અને આજે આપ જોઈ શકો છો કે પબ્લિકને હૃદયમાં બિરાજમાન છે, અને જ્યારે આજે એમને દુનિયામાંથી વિદાય લીધી છે ત્યારે હરેકના આંખમાં અશ્રુ છે, અને હરેક દિલથી શ્રદ્ધાંજલિ એમને આપી રહ્યા છે કે પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે, એ સાથે પ્રાર્થના લોકો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો તમામ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અલ્પેશભાઈ શું કહેશો? આજે પણ ચિરાગભાઈ યાદ આવે છે. ચિરાગભાઈ સાથે અમે બે ટર્મ કામ કર્યું છે. માંજલપુર વિસ્તારના લોકલાડીલા નેતા હતા, અને માંજલપુરનું ડેવલપમેન્ટ, પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં પણ ચિરાગભાઈ દમદાર રીતે પ્રશ્નો ઉઠાવતા હતા, અને પક્ષાપક્ષીથી પર રહીને દરેક સાથે મિત્રતા નિભાવતા હતા, એટલે એમની યાદ હંમેશા આવતી રહેશે, અને પ્રભુ એમના પરિવારને એમના વિદાયની શાંતિ આપે, બસ એટલી જ પ્રાર્થના કરી શકું છું ભગવાનને. પરિવારને વિદાયની શાંતિ આપે. આપણી સાથે વડદાદા શું કહેશો? જે પ્રકારે તમે તો એમની સાથે કાઉન્સિલર રહ્યા છો, સાથે કામ કર્યું છે, એમની કામ કરવાની જે પદ્ધતિ હતી આજે પણ યાદ છે. ચિરાગભાઈ ઝવેરી એક બુદ્ધિશાળી અને ખૂબ સેવાભાવી એવા વ્યક્તિ હતા. અમે એમની જોડે 10-10 વર્ષ સુધી કાઉન્સિલર રહ્યા છે, અને ખૂબ એમની પાસેથી શીખવા જેવું હતું. અને જે માંજલપુરનું જે આજે તમે ડેવલપ જોઈ રહ્યા છો એમાં ચિરાગભાઈ ઝવેરીનો ખૂબ સી ફાળો છે, અને આજે એ ડેવલપ પામે છે તો કોંગ્રેસ પાર્ટીને કે વડોદરા શહેરને એમની ખૂબ ખોટ પડવાની છે. ભગવાને એમના આત્માને ખૂબ શાંતિ આપે અને અમારા તરફથી આજે શ્રદ્ધાંજલિ આપે. વાત કરીએ તો જય ભોલે આજે હવે કોંગ્રેસ પક્ષની જે ઓફિસ છે એમ નહીં યાદ આવે, કારણ કે જયારે પણ એ આવતા હતા જય ભોલેનો નાદ સંભળાતો હતો. આજે એ વાત નથી, જય ભોલે તરીકે એમનું પેટનેમ હતું, લોકો કોઈ પણ એમને નામથી ચિરાગભાઈ તરીકે નહીં પણ જય ભોલે તરીકે અવાજ મારતા, અને એમની સદા અમને યાદ રહેશે ને એમની ખોટ પડવાની. ચિરાગભાઈની ખોટ પડશે. સ્થાનિક લોકો છે શું કહેશો? આજે ચિરાગભાઈની કેટલી યાદ? જય ભોલે, જય માતાજી. આજે માંજલપુર ગામ એ તમારા કોર્પોરેટર શ્રી ચિરાગ ઝવેરી આજે અમારી વચ્ચે રહ્યા નથી, તો એના શોકના એક શ્રદ્ધાંજલિ છે. આજે શોક છે તો એનામાં પૂરું માંજલપુર ગામ એમાં છવાઈ ગયું છે.
કેમ કે આજે 33 વર્ષથી જે ચિરાગ ઝવેરી અમારા ગામને જે કામ કરતા આવ્યા છે અને જે કામ કર્યા છે, આજે નાનાથી લઈને મોટા બી છોકરાઓ ચિરાગ ઝવેરીને જય બોલે તરીકે બોલાવતા હતા અને એ નાનાથી લઈને મોટાને માણસોને આવકારતા હતા. એક એમનું એક મોટું કે આજે નાનો છોકરો બી એમના ઘરે જાય તો કોઈ દિવસ જવામાં બદલ પાછું આવતું નતું, કામ કે તો કામ કરીને પાછા વળતા હતા અમે. આજે ચિરાગ ઝવેરીએ જે માંજલપુરમાં કામ કર્યા છે એને લઈને આજે અમને એવા કોર્પોરેટર મળશે કે નહીં મળે તો કંઈ ખબર નથી, પણ જે અમને ચિરાગ ઝવેરીએ જે અમને એમના કામથી એમના યાદથી જે અમને આપીને ગયા છે તો આજે અમે એમને યાદ કરીશું. અને આજે ચિરાગ ઝવેરી હતા તો બી અમારા દિલમાં હતા, આજે નથી રહ્યા તો બી અમારા દિલમાં રહેશે ચિરાગ ઝવેરી. આજે અમને વર્ષો વર્ષ અમે યાદ કરીશું અને યાદ રાખીશું. જય બોલે. જય બોલે. તેમનું પેટ નેમ હતું ને, જે પ્રકારે તેઓને કાર્ય કરવાની જે પદ્ધતિ હતી તેના લઈને જ ચિરાગભાઈ ઝવેરી દરેકના દિલમાં વસતા હતા. આપ જોઈ શકો છો જે મોટી મોટી રાજકીય પક્ષ હોય, તમામ માંજલપુરનો વિસ્તાર હોય, તમામ વ્યક્તિ એને પહોંચ્યું છે ને આજે ચિરાગભાઈ ઝવેરીને સૌ કોઈ યાદ કરી રહ્યા છે. તમામ લોકો અહીંયા પહોંચ્યા છે ને, નામી લોકો દરેક વ્યક્તિ અહીંયા પહોંચ્યા છે. જે પ્રકારે રાજેશભાઈ આહીરે પણ અહીંયા પહોંચ્યા છે, રાજેશભાઈ સાથે પણ વાત કરી છે. રાજેશભાઈ શું કહેશો, તમે તો કાઉન્સિલર રહ્યા હતા ત્યારે તમારી સાથે પણ કામ કર્યું છે. આજે ચિરાગ, આજે જે ચિરાગ હતો આજે ચિરાગ નથી, આ ચિરાગ બુજાયો નથી અને બુજાશે નહીં. કારણ કે ચિરાગ એમને જે પ્રમાણે એમના જે કાર્યો હતા એ કદાચ કલ્પના બહારના હતા. આવા ખૂબ ઓછા આંગળીના ટેવે ઘણા એવા નેતા આ શહેરને મળ્યા છે. કારણ કે ચિરાગભાઈની હું સાથે રહ્યો છું, મને ખબર છે કે એમની એકાઉન્ટેબિલિટી સાથે સાથે વડોદરા શહેરનું કેટલું પાણીનું લેવલ છે, કેટલું ગેસનું, ક્યાં ગાડી કેટલી રીતના શું થાય, આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખીને ચિરાગભાઈને બોલાવીને ચિરાગભાઈ સાથે હું સાથે પણ રહ્યો છું, સામે પણ રહ્યો છું. પક્ષ હશે અને ખાસ કરીને કોંગ્રેસ માટે તો ખરા જ, પણ સાથે સાથે વડોદરા શહેરના એક લોકસેવક તરીકે જે એમની એક જે સમજ હતી અને સમાજ અને જે એમનું ઉદારીકરણ કોઈ પણ પાર્ટીના લોકો હશે, કોઈ પણ લોકો હશે, પણ ખૂબ વિવેકપૂર્વક એનો રસ્તો કાઢી લેતા હતા. તો વડોદરા શહેરના લોકોએ તો આજે એક નેતા ખોયો છે, માંજલપુરે પોતાનું હૃદય ખોયું છે. તો ખરેખર ભગવાનને પ્રાર્થના કરીએ કે આજના દિવસે એમની આત્માને ખૂબ શાંતિ આપે, એમના પરિવારજનોને આવા ખૂબ દુઃખના સમયે ખૂબ હિંમત ભેર એમને ભગવાન એમની તાકાત આપે. અને વડોદરા શહેર વતી હું એમને ખૂબ હાર્દિક શ્રદ્ધાંજલિ, અશ્રુભણી શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને એક લોકો માટેનો એક મેસેજ છે કે ચિરાગભાઈ એટલે ચિરાગભાઈ જ હતા. આ ચિરાગ તે દિવસે પણ જળહળતો હતો અને આવનારા સમય પણ આ ચિરાગભાઈને એક મેસેજ, એક વિશાલ હર હંમેશા લોકો યાદ રહેશે. સવાલ એ છે કે જયારે પણ મળે ત્યારે જય બોલે એમ કહેતા હતા અને હસતા હતા, આજે હસતો ચિરાગ આજે બુજાઈ ગયો. ચિરાગભાઈ તમને લાગે વૈષ્ણવ સમાજના છે, તમને એવું લાગે જૈન સમાજના છે, તમને એવું લાગે કે આ જય બોલે, પણ એ સર્વ સમાજ સાથે રહી લોકોને કેવી રીતના લોકોની સાથે રહેવું અને હંમેશા હસતો મૂળે. અને હું તો જાય છું 15 વર્ષ સુધી 20 વર્ષ સુધી એમની સાથે કોર્પોરેટર તરીકે હું એમની સાથે રહ્યો છું. ઓપોઝિશન તરીકે અમે બેઉ સાથે પણ હતા, શાસકની અંદર પણ હતા, પણ જે રીતના એકાઉન્ટેબિલિટી સાથે સાથે આ વિસ્તારની અંદર કે વડોદરા શહેરમાં પાણીનું લેવલ શું છે, વડોદરા શહેરને કેવી રીતના આગળ વધાય, ગેસનું હોય તો કેવી રીતના લોકો સુધી ગેસ પહોંચી શકે, એટલે અઢળક જે ટીપી સ્કીમોમાં જે આજે માંજલપુરનો વિકાસ દેખાઈ રહ્યો છે એમાં પણ એમની ખૂબ અદ્યતન, એટલે અકલ્પનીય આપણે એક નેતા ખોયો છે. આ સમાજે આ વડોદરા શહેરે એક લોકસેવા ખરેખર એમની ખૂબ સપોર્ટ ચાલશે અને હવે કેટલા વર્ષ પછી આવા આપણને નેતા મળ્યા અને હવે ક્યારે મળશે. તો આવનારા યુવાનો માટે પણ ચિરાગભાઈ એક મિસાલરૂપ છે, એક મેસેજ રૂપ છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરને ફરી એક ચિરાગ આવો કોઈ મળે અને જે આ જે ચિરાગ આપણો ગયો છે હા રમેશ અહીં નહીં તો ઉપન પર જળહરતો રહે તેવી જ પ્રભુને પ્રાર્થના. આ નહીં તો બીજો ચિરાગ પણ ચિરાગ જળહરતો રહે એવું મળે તેવી પ્રાર્થના. જે પ્રકારે તમામ લોકો ઉપયા છે અને માત્ર ને માત્ર ચિરાગભાઈના દર્શન કરવા માટે, અંતિમ દર્શન કરવા માટે જે લોકો અહીંયા પહોંચ્યા છે અને ચિરાગ
ચિરાગ બારોટ. જે પ્રકારે તમામ લોકો પહોંચ્યા છે ને, નામ માત્ર માત્ર ને માત્ર સાથે પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પણ છે. બારોટ સાહેબ, બરોડ સાહેબ શું કહેશો? ચિરાગ ઝવેરી, તમારું નામ પણ ચિરાગ ને આ પણ ચિરાગ, આજે એક ચિરાગ રહ્યો નથી, માજલપુરનું ખાસ એક મોટું વ્યક્તિ હતું, તમારી સાથે રહીને બી કામ કર્યું છે, શું કહેશો? વર્ષોથી અમે સાથે કામ કર્યું છે, એ કોંગ્રેસમાં હું ભાજપમાં, પરંતુ જ્યારે ફ્લોરની બહાર હોય, કોર્પોરેશનની બહાર હોય, ત્યારે એક સારા મિત્ર તરીકે એમણે સંબંધ નિભાયા છે. અને તમે જોઈ શકો છો કે આજે માજલપુરમાં એમણે જે રીતે લોકો જોડે સંબંધ રાખ્યા છે, જે રીતે લોકોના કામો કર્યા છે, આજે પબ્લિક અહીંયા આગળ ઉમટી પડી છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે. અને એક સારા ઓરેટર હતા, સભામાં ખૂબ જ સુંદર રીતે પોતાની વાત મૂકતા હતા, અને એમના અનુભવથી અમે પણ કંઈક કંઈક એમાંથી શીખતા હતા. અને એક સારા વ્યક્તિ તરીકે એમની સાથે અમારી મિત્રતા હતી. આજે અમે પણ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમના અંતિમ દર્શન માટે અહીંયા આવ્યા છીએ. ખૂબ એમના સમાચાર સાંભળ્યા ત્યારે ખૂબ દુઃખ થયું કે એક સારો મિત્ર અમે ગુમાવ્યો. બિલકુલ, જોડેના સાથી કાઉન્સિલર કેતનભાઈ પણ છે. કેતનભાઈ શું કહેશો? તમારી જોડે જ રહ્યા છે, કામ પણ કર્યું છે, કેટલું યાદ આવશે? ચિરાગભાઈ એક એવું વ્યક્તિત્વ કે આજે જે પ્રમાણે લોકો ઉપડ્યા છે, ચિરાગભાઈએ ભલે કોંગ્રેસમાં હતા પણ જ્યારે હું સત્તા પક્ષમાં પક્ષનો નેતા હતો, 10 વર્ષ અમે સાથે કોર્પોરેટર તરીકે કામ કર્યું, ચિરાગભાઈએ બધી જગ્યાએ સંબંધોનું મહત્વ આપ્યું છે. અને ખાસ કરીને એ વસ્તુ પણ હું યાદ કરું કે 5મી તારીખે હું યુએસ હતો, ચિરાગભાઈ 4થી આવ્યા, અને 5મી એ સાંજે 5 વાગે મને ફોન કર્યો કે શું કરે છે. હું તો આવતીકાલે જઉં છું, એટલે મને કે હું 25 દિવસ પછી પાછો આવું છું મળીએ. એટલે એવું વ્યક્તિત્વ કે 15-20 દિવસે મહિને એકાદ વાર એક મિત્ર ભાવે ફોન કરે અને આપણી વચ્ચે નથી રહ્યા, ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે. ખૂબ નાની એમની એટલી બધી ઉંમર પણ ના કહેવાય, અને આજે પણ વડોદરા શહેરને માજલપુર એમને યાદ કરે એવું ચિરાગભાઈએ કામ કર્યું છે. ચિરાગભાઈને હું મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું, ભગવાન એમની આત્માને શાંતિ અર્પે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. અસ્તુ. તેમની સાથે અન્ય કાઉન્સિલર પણ છે, દાદુભાઈ પણ છે. દાદુભાઈ શું કહેશો? જે પ્રકારે તમારી સાથે જ રહીને તમારી જોડે પણ કામ કર્યું છે, આજે પણ યાદ આવે છે? ચિરાગભાઈ એટલે સંબંધ રાખવાવાળા, અને વડોદરા શહેરનું એક ગૌરવ કહેવાય એવી એમણે ભૂમિકા ભજવી છે. એ આ માજલપુર વિસ્તાર આખું બંધ રાખવામાં આવ્યું છે, અને આખી ઘરે ઘરથી ફેમિલી સાથે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે, એ જ એની એક કારકિર્દી કહેવાય. વડોદરા શહેરની અંદર નેતાગીરી તરીકે એને સારી રીતે નિભાવી છે, દરેક સાથે સંબંધો રાખ્યા છે, દરેક વિસ્તારમાં જાય દરેક કાર્યકર્તાઓને, દરેક કોર્પોરેટરોને, માજી કોર્પોરેટરોને ફોન કરવો અને એ સંબંધ કેળવવા, એનું આજે દ્રશ્ય દેખાય છે. ચિરાગભાઈ જેવા નેતા આપણે ખોયા છે, આપણે વચ્ચે નથી, એ ઘણો દુઃખ છે. વડોદરા શહેરને પણ દુઃખ છે, તમામને દુઃખ છે. જે પ્રકારે અહીંયા તમામ લોકો અહીંયા જે પ્રકારે પ્રભારી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ અહીંયા પહોંચ્યા છે, શું કહેશો? આજે ચિરાગભાઈ તમારી જોડે હતા, જોડે કામ કર્યું, આટલા વર્ષો સુધી ચૂંટણી લડ્યા, આજે નથી. ચિરાગભાઈના જવાથી બરોડા શહેરમાં અને માંજલપુર વિસ્તારમાં ઘણી ખોટ પડી છે. આવા જનનાયક નેતા બીજા આ બરોડા શહેરને મળવા મુશ્કેલ છે, અને ચિરાગભાઈ જેવી વ્યક્તિ ઘણું લાંબુ જીવવું જોઈએ. પણ પ્રભુ એમને નીચે સારા કામ કર્યા તો ઉપર બી સારા કામ ઉપર જલ્દી લઈ લે છે. લોકો અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવા આવ્યા છે અને અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે. ટૂંક સમયમાં તેમની અંતિમ યાત્રા નીકળવાની છે. ત્યારે જે પ્રકારે ચિરાગભાઈનું નામ હતું, તેમનું કામ બોલતું હતું, અને આજે પણ તેમનો જે સંબંધ હતો, તેમનો મીઠો સ્વભાવ છે, તે લોકોમાં યાદ છે, અને આજે તેના માટે જ આ ભીડ છે, એના માટે દેખાઈ રહી છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.